हाय फ्रेंड्स, जय श्री कृष्ण। मित्रों, परी किचन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे बनावीशुं मिक्स दाणनो मिनी हांडवो। हांडवो तो तमारा घरे बनतो ज हशे, पण आ त्रण चार दाळ मिक्स करीने हूँ हांडवो बनावानी छूं अने एनो टेस्ट खूब ज सरस होय छे। अने आ दाळ आपणा माटे बहु सारी होय छे, पौष्टिक होय छे अने बाळकोने टिफिन बॉक्समां पण आ मिनी हांडवो छे तो बाळको पण खुश थई जशे। अने आ हांडवो तमे सवारे चा साथे पण खाई शको छो। अने आ हांडवो गरम पण सरस लागे छे अने ठंडो पण सरस लागे छे। तो मित्रों, हवे हूँ रेसिपी स्टार्ट करी दो। अने हाँ, पहला मारा चेनल ने तमे सब्सक्राइब ना करी होय तो नीचे रेड कलर नुं बटन देखाय छे त्यां सब्सक्राइब करी दो, लाइक आपी दो, कॉमेंट आपी दो अने तमारा ग्रुप में अने मित्रों अने फेमिली में शेर करो मारो वीडियो। तो चालो हवे हूँ रेसिपी स्टार्ट करी दो मिक्स दाणनो मिनी हांडवो। मिक्स दाणनो आपणे हांडवो बनावा माटे आ मैं बे वाटकी खीचड़ीना चोखा लीधा छे, तमे कणकी पण वापरी शको छो, अर्धी वाटकी पोतरानी मगनी दाळ मैं नाखी छे, अर्धी वाटकी अड़दनी दाळ नाखी छे અને એક વાટકી ભરીને ચણાની દાળ નાખી છે। મગની મુગરની દાળ પણ તમે નાખી શકો છો। હવે આમાં પાણી નાખીશું અને આ દાળને હવે આપણે આવીથી હાથથી મસળીને 3-4 વાર પાણી ધોઈ દેવાની છે આપણે। મિત્રો, મેં 3-4 વાર પાણી ધોઈ દીધું છે અને હવે ચોખ્ખા પાણીમાં હવે પાણી નાખીને આપણે એને પલાળીશું 6-7 કલાક માટે। આ મિક્સ દાળનો હાંડવો બનાવવાના છીએ એટલે મેં મગની અડદની દાળ અને તુવેરની દાળ મિક્સ કરી છે। અગર તમે સાદો જે આપણે રેગ્યુલર જે હાંડવો બનાવતા હોય તો એમાં ચણાની દાળ અને ચોખા જ યુઝ કરવાના છે। હવે આપણે ઢાંકીને મૂકી દઈશું 6 કલાક માટે। 6-7 કલાક માટે આપણે પલાળી રાખ્યું હતું એવું એ પાણી કાઢી દીધું છે મેં બધું, અને પછી ચોખ્ખા પાણીથી બે પાણીથી ધોઈ દેવાનું છે। હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। મિક્સર જારમાં નાખી દીધું, હવે એમાં તમારા ઘરે ખાટી છાશ હોય તો ખાટી છાશ નાખવાની, નહીં તો દહીં હોય તો દહીં નાખવાનું। 3 ચમચી દહીં નાખીશું। ખાટું દહીં કે ખાટી છાશ હશે તો આપણો હાંડવો ખૂબ જ સરસ બનશે। હવે આપણે મિક્સર ફેરવી દઈશું। મિત્રો, તમે જોઈ શકો છો એક પણ દાણો રહી ના જાય તેનું ધ્યાન રાખવાનું। આ રીતનું આપણે એકદમ ક્રશ કરી દેવાની છે। હવે આપણે કાઢી દઈશું એને। હવે મેં મિક્સર જારમાં દાળ ચોખા એકદમ ક્રશ કરીને કાઢી દીધા છે। હવે આ ખીરાને 6-7 કલાક માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે એટલે સરસ મજાનો આથો આવી જશે। તડકો હોય તો ત્યાં મૂકવાનો અને ના હોય તો એકદમ ઘરમાં ગરમ જગ્યા હોય ત્યાં પણ તમે મૂકી શકો છો। 6 કલાક માટે આપણો સરસ મજાનો આથો આવી ગયો છે આપણે હાંડવા માટે। દૂધી લેવાની આપણે, એને આપણે છીણી દેવાની। દૂધી લેતા પહેલાં આપણે ચેક કરી લેવાની કે કડવી ના હોય, કારણ કે ઘણી વખતે દૂધી કડવી આવતી હોય છે એટલા માટે। 3 લીલા મરચાં અને સૂકું લસણની કળી એને મેં મિક્સરમાં ક્રશ કરી દીધું છે, તે 2-3 ચમચી જેટલું લેવાનું છે। આ ઘઉંનું જાડું ભરડું છે તે લેવાનું છે, 4-5 ચમચી જેટલું છે। દેશી ગોળ છે, તમે ખાંડ પણ લઈ શકો છો, કાં તો ઘરમાં બીજું ગોળ હોય એ પણ તમે યુઝ કરી શકો છો। શિંગદાણા છે, કાચા લીધા છે, રાઈ, તલ, મીઠું, લાલ મરચું તીખું,
सादी ईनू आवे छे ए लईशुं, एनाथी आपणे हांडवो सरस मजानो फूलशे। एटले अर्धी चमची लेवानो छे हळदर, धाणा जीरું, બે સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન। આનાથી સરસ સુગંધ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। અને હિંગ અને તેલ। આ ખીરામાં આપણે ઈનો નાખીશું અને પછી એક જ દિશામાં આવીથી ફેરવતા રહીશું જેથી આપણો હાંડવો સરસ મજાનો ફૂલશે। હવે આપણે મીઠું નાખીશું હાંડવામાં, બધું મિક્સ કરી દઈશું ચમચીથી અને 5 મિનિટ સુધી આપણે આવીથી એક જ દિશાએ આવીથી મિક્સ કરતા રહેવાનું છે। હવે આપણે આ દૂધી છીણેલી છે એ અંદર નાખીશું। જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે દૂધી છીણી દેવાની, કેમ કે કાળી પડી ના જાય એટલા માટે હું ચમચીથી બધું આવી મિક્સ કરી દઈશું। હવે આ દેશી ગોળ છે એ અંદર નાખીશું। હંમેશા હાંડવો થોડો ગળપણમાં હોય તો વધારે સારો લાગે। ગોળ તમે કોઈ પણ યુઝ કરી શકો છો અને ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો। થોડા સિંગદાણા અંદર નાખીશું અને થોડા આપણે વઘારમાં નાખીશું। આનાથી આપણે જે હાંડવામાં જે ટેસ્ટ હોય એ ખૂબ જ સરસ આવે છે। એટલા માટે આ મરચાં અને લસણની જે પેસ્ટ છે એ અંદર આપણે નાખીશું। તમને જે રીતનું તીખું ગમતું હોય તો વધારે નાખવાનું। હવે હળદર નાખીશું, કલર હાંડવાનો સરસ આવે આપણે, અને પછી આવીથી હલાવી દેવાનું છે। ધાણા જીરું નાખીશું, મિક્સ કરી દઈશું બધું। હવે આપણું ખીરું રેડી થઈ ગયું છે, મસાલા વગર થઈ ગયા છે। હવે બીજો આપણે વઘાર મૂકશું। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે, એમાં તેલ નાખ્યું છે। આપણું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું, બે સૂકા લાલ મરચાં નાખીશું, રાઈ કતોડી જાય એટલે થોડું તલ નાખીશું। હલાવી દેવાનું છે અને આપણે આ વઘાર આપણા જે ખીરું છે એમાં નાખી દઈશું। બધું મિક્સ કરી દઈશું। હાંડવો ખૂબ જ સરસ લાગે છે। આપણે એક મિની હાંડવો બનાવવાનો છે એટલે આપણો સ્ટેન આવે છે એમાં આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું, પછી આવી રીતે એક એક ખાનામાં હાંડવો આપણે નાખીશું। અપન પેનમાં અમે હાંડવો મૂકી દીધો, હવે ઉપર આપણે આવી રીતે તલ નાખવાના એટલે હાંડવો ખૂબ જ સરસ લાગશે। હવે ગેસ ચાલુ કરીને આપણે મૂકીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું। 3 થી 4 મિનિટ માટે આપણે આવી રીતે રાખી દઈશું। આપણે ડીશ પર ચેક કરી લઈએ, તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણે ફેરવી દઈશું બધા આવી રીતે। મિત્રો તમે જોઈ શકો છો મેં બધા ફેરવી દીધા,
હવે આને પણ ઢાંકી દઈશું 3 થી 4 મિનિટ માટે અને વચ્ચે વચ્ચે તમને જરૂર લાગે તો તમારે ચેક કરવાનો હવે ઢાંકી દઈશું જોઈ શકો છો બીજું પર પણ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરશું આપણો મિની હાંડવો મિક્સ દાળનો મિની હાંડવો રેડી થઈ ગયો છે આપણે બાળકને લંચ બોક્સમાં પણ આપણે કરીને આપી શકીએ છીએ અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને મેં ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે તમે કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો અને ગરમ ગરમ ચા હોય દૂધ હોય તો પણ હાંડવો સરસ લાગે છે જો મિત્રો તમને આ મારો હાંડવો પસંદ આવ્યો હોય તો તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી હું બીજી રેસીપી સાથે આવીશ તો જય શ્રી કૃષ્ણ મિત્રો બાય ટેક કેર